કેમ છે મિત્રો, આજે આપણે 7.5ની અંદર લાસ્ટ લેક્ચરથી આગળ જશું. એક્ઝામ્પલ નંબર 9, આ દાખલો પણ આંશિક અપૂર્ણાંકમાં જે પદ્ધતિ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ એના ઉપરનો જ છે. થોડીક વધુ પ્રેક્ટિસ માટે આપણે જોઈ લઈએ. 3x + 5 અપોન એક્સ ઘન માઇનસ એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ 1 છે. ધ્યાનથી જુઓ મિત્રો, આ ઉપર એટલે કે અંશનું જે પદ છે એની ઘાત 1 છે, જ્યારે છેદના પદની ઘાત 3 છે. એનો મતલબ સ્પષ્ટ થયો કે આ ઉચિત સમય પદાવલી છે. છેદમાં જે સ્વરૂપ આપ્યું છે એ બહુપદી સ્વરૂપને આપણે એના ફેક્ટર એટલે કે એના અવયવ પાડીને જુદા કરશું. હું એને સાઈડમાં અહીંયા તમને બતાવી દઉં છું. એક્સ ઘન માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ સોરી માઇનસ એક્સ પ્લસ 1 આ આપણું પદાવલી છે. એના અવયવ પાડીએ એક્સ સ્ક્વેર કોમન લઉં, અંદર આવશે એક્સ માઇનસ 1 માઇનસ 1 કોમન એક્સ માઇનસ 1. એક પદ મને મળશે એક્સ માઇનસ 1, બીજું પદ મળશે એક્સ સ્ક્વેર માઇનસ 1. આના ફરી પાછા અવયવ ઉપર લઈએ આપણે, તો એક્સ માઇનસ 1 એક્સ પ્લસ 1, તો આ કંઈક મને આવી રીતના મળશે એક્સ માઇનસ 1નો સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1. હવે એનો અહીંયા ઉપયોગ કરીએ કે ભાઈ આપણી પાસે છે 3x + 5 અપોન એક્સ માઇનસ 1નો સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1. હવે આ જ વસ્તુને આપણે આગળ વધારશું. હવે જે નીચેનું પદ છે એક્સ માઇનસ 1નો સ્ક્વેર અને એક્સ પ્લસ 1, આપણે કંઈક આવી રીતે એને ગોઠવીએ કે એ ઇઝ ઇક્વલ ટુ એ અપોન એક્સ માઇનસ 1 બી અપોન એક્સ માઇનસ 1નો સ્ક્વેર અને સી અપોન એક્સ પ્લસ 1. એલસીએમ લઈએ તો મને મળશે આ 3x + 5 ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ માઇનસ 1, કારણ કે અહીંયા એક્સ માઇનસ 1નો સ્ક્વેર આપણો લસા છે. એક વખત એક્સ માઇનસ 1 છે, સ્ક્વેર લાવવા હજી એક વખત ગુણીએ, અને ઇન્ટુ એક્સ પ્લસ 1 પ્લસ બી, છેદમાં સ્ક્વેર છે તે એટલે આપણે માત્ર એક્સ પ્લસ 1 વડે ગુણશું, પ્લસ સી અહીંયા ગુણશું એક્સ માઇનસ 1ના સ્ક્વેર વડે. હવે હું સૌથી પહેલાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લઉં તો મને શું મળે? એક્સ ઇક્વલ ટુ 1 માટે અહીંયા મળશે 3 × 1 + 5, આખું પદ 0 થઈ જશે મારા માટે. આ આવશે 2b, આ પણ 0 થઈ જશે. તો આ મને મળશે 8 = 2b, તો b = 4. આ bની કિંમત આપણને મળી ગઈ. ત્યારબાદ x = -1 લઈએ તો શું થાય કે x = -1. જો હું x = -1 લઈશ તો મને અહીંયા મળશે 3 × -1 + 5 = આ પદ 0 થઈ જશે, આ પદ પણ 0 થઈ જશે, અહીંયા સી -1 - 1નો સ્ક્વેર. 5 માંથી 3 ગયા તો અહીંયા મળશે મને 2, -1 - 1 - 2 ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c, તો સી ઇઝ ઇક્વલ ટુ મને મળશે 1/2. હવે તમે એક્સની કોઈ વેલ્યુ લઈને એની વેલ્યુ મેળવી શકશો નહીં, કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હું હવે અહીંયા પદને સરખાવીશ, સહગુણકને સરખાવીશ ખાસ. તો સહગુણકને સરખાવું તો હું અહીંયા સ્ક્વેરના સહગુણક લઉં, તો આ બાજુ સ્ક્વેરવાળું પદ નથી એટલે 0x² આમ લખી શકાય. અહીંયા ધ્યાનથી જુઓ તો આ પદ આવશે x² - 1 × a, એટલે x² સહગુણક આવશે a. અહીંયા x² પદ મળશે નહીં, પ્લસ અહીંયા આવશે cx² x² કેન્સલ કરું તો અહીંયા મને મળશે 0 = a + c, તો c = -a અથવા a = -c, તો તેથી a = આવશે -1/2. આ ત્રણેય અચળ પદ a b અને c આપણે મેળવી લીધા છે. હવે એને આગળ વધારીએ. હું અહીંયા કિંમત મૂકી દઉં a b અને c ની,
तो ए इज इक्वल टू छे मारा माटे माइनस वन बाय टू अपॉन एक्स माइनस वन संकलन में प्लस बी इज इक्वल टू छे फोर संकलन में फोर अपॉन एक्स माइनस वन नो स्क्वेर प्लस सी सी इज इक्वल टू छे वन बाय टू अपॉन एक्स प्लस वन डीएक्स. हवे माइनस वन बाय टू संकलन में वन अपॉन एक्स माइनस वन डीएक्स प्लस फोर आने हूँ आम लखी सकीश एक्स माइनस वन नो माइनस टू घात डीएक्स प्लस वन बाय टू संकलन में वन अपॉन एक्स प्लस वन डीएक्स माइनस वन बाय टू आगल આવશે લોગ મોડ ઓફ એક્સ માઇનસ વન પ્લસ ફોર વન અપોન એક્સ માઇનસ વન એને ગુણ્યા માઇનસ વન એક્સ રેસ ટુ એન નું સંકલન જે રીતે આપણે થાય એ રીતે કરીએ છીએ અહીંયા પ્લસ વન બાય ટુ લોગ મોડ ઓફ એક્સ પ્લસ વન પ્લસ સી. આ બંનેમાંથી વન બાય ટુ અને લોગ કોમન લઈએ તો મને કંઈક આવું મળશે કે વન બાય ટુ લોગ મોડ ઓફ એક્સ પ્લસ વન છેદમાં એક્સ માઇનસ વન પ્લસ સોરી માઇનસ ફોર અપોન એક્સ માઇનસ વન પ્લસ સી. આ આપણો આન્સર આવશે. એક્ઝામ્પલ નંબર 16 7.5. હવે આ દાખલાની અંદર વન અપોન એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ એન પ્લસ વન છે. થોડોક ડિફરન્સ આવે છે આ દાખલામાં. આમાં આપણે આદેશ લેશું. સેના બરાબર આદેશ લેશું? તો હું એક્સ રેસ ટુ એન બરાબર આદેશ લઈશ. હવે જો તમે ધ્યાનથી જુઓ ને તો હું આમ કહીશ કે ભાઈ એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટી ધારતા. આનું સંકલન કંઈક વિકલન કંઈક આવી રીતે આવશે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. હવે મારી પાસે બે પદ્ધતિ છે. એક તો આ જે એક્સ રેસ ટુ એન માઇનસ વન મારે અહીંયા જોશે ડીએક્સની જગ્યાએ મૂકવા માટે ડીએક્સને કરતાં બનાવી શકું, અથવા તો એક્સ રેસ ટુ એન માઇનસ વન વડે હું ઉપર નીચે ગુણી નાખું છું, સાથે એન પણ ગુણું છું. તો આ મને મળશે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન ડીએક્સ અપોન એન એક્સ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ એક્સ એક્સ રેસ ટુ એન પ્લસ વન. હવે આ જો ધ્યાનથી જુઓ તો એક્સ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ એક્સ આ ઘાત એક હશે. આ બંનેનો સરવાળો કરો તો તમારી પાસે કંઈક આવું હશે કે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન ડીએક્સ અપોન એન એક્સ રેસ ટુ એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન પ્લસ વન. હવે હું અહીંયા કિંમત મૂકી દઉં છું જે આપણે આદેશ લીધો છે એની. તો આ વન અપોન એન અચળ પદ છે ને બહાર લઈ લઉં. એક્સ રેસ ટુ એન એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે ડીટી અપોન એક્સ રેસ ટુ એન આપણી પાસે આવ્યું છે એના બરાબર આપણે લીધું છે ટી અને અંદર આવશે ટી પ્લસ વન. હવે આ જે પદ છે વન અપોન ટી ઇન્ટુ ટી પ્લસ વન આને હું આંશિક અપૂર્ણાંકમાં લઈ જઈશ. મારી પાસે પદ છે વન અપોન ટી ટી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એ અપોન ટી પ્લસ બી અપોન ટી પ્લસ વન. એકદમ સિમ્પલ દાખલો આપણો. એલસીએમ લઉં તો એ ઇઝ ઇક્વલ ટુ સોરી વન ઇઝ ઇક્વલ ટુ આ મને મળશે એ ઇન્ટુ ટી પ્લસ વન પ્લસ બી ઇન્ટુ. હવે એક વખત ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઉં છું. જો હું ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈશ તો આ આવશે વન, અહીંયા આવશે એ, આ આખું પદ ઝીરો થઈ ગયું. તો એ ઇઝ ઇક્વલ ટુ વન. એક વખત ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન લઉં છું તો આ વન ઇઝ ઇક્વલ ટુ આ ઝીરો થઈ જશે બી ઇન્ટુ માઇનસ વન. તો બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન. આ બંને વસ્તુના આધારે આગળ વધીએ આપણે.
तो अपनी पास कई संकलन पद आ रीते संकलन में एट्ले वन वन अपोन टी डी टी प्लस माइनस वन अपोन टी प्लस वन डी टी आ वन अपोन टी नु लॉग मोड ऑफ टी प्लस माइनस माइनस लॉग मोड ऑफ टी प्लस वन प्लस सी बने लॉग वाला पद है हूँ एने कॉमन लो लॉग तो लॉग टी अपॉन टी प्लस वन प्लस सी टी की किंमत मूको टी इज इक्वल टू एक्स रेस टू एन एक बड़ी बात में रही गयू है अपनी पास वन अपॉन एन जो बार है ई तो वन अपॉन एन लॉग एक्स रेस टू एन अपॉन एक्स रेस टू एन प्लस वन प्लस सी तो आप आंसर थी गया एक्जाम्पल नंबर 17 कॉस एक्स अपॉन वन माइनस साइन एक्स टू माइनस साइन एक्स बहुत सीम्पल दाखलो आटला 7.4 सुधीना दाखला गण्या पछी आपने एक ख्याल आवी जवो जोईए कि अहीं आपने रकम पोते ही दर्शावे छे कि तमे साइन एक्स इज इक्वल टू आदेश लियो हवे जो तमे जोशो तो अहीं साइन एक्स इज इक्वल टू धारो के टी आदेश लो छो विकलन करिए साइन नू थी जासे कॉस एक्स इंटू डी एक्स इज इक्वल टू थ्री टी हवे जो आनी अंदर किंमत मूकशो तो आपणा माटे बहु ज सीम्पल दाखलो थी जासे आ कॉस एक्स डी एक्स छे एनी जग्याए आवी जशे डी टी ना छेदमां वन माइनस टी टू माइनस टी બીજી વસ્તુ અહીંયા તમે ઇન્ટરચેન્જ પણ કરી શકો છો દાખલા તરીકે ટી માઇનસ વન કરશો તો એક માઇનસ આવશે ટી માઇનસ ટુ કરશો તો બીજું માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ એટલે આ દાખલાને તમે આમ પણ લખી શકશો કે ડી ટી ટી માઇનસ વન ટી માઇનસ ટુ અધરવાઇઝ એમને એમ કરો તો પણ કોઈ જવાબમાં વાંધો આવશે નહીં હું આ આગળ વધીશ જેથી કરીને એક્સના સહગુણકની કોઈ મારે ચિંતા ન રહે હવે આ તો બહુ જ એક માઇનર દાખલો થઈ ગયો તમારા માટે આપણે મૂકીએ કે વન અપોન ટી માઇનસ વન ટી માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ એ અપોન ટી માઇનસ વન પ્લસ બી અપોન ટી માઇનસ ટુ લસા લઈએ વન ટી માઇનસ ટુ પ્લસ બી ટી માઇનસ વન હવે ધ્યાનથી જો એક્સ સોરી ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેશું અહીંયા સૌથી પહેલાં ટી ઇઝ ઇક્વલ ટુ ટુ લઈએ तो वन इज इक्वल टू आ जीरो थी गयो अहीं आवशे वन तो बी इज इक्वल टू आपणने मळशे वन त्यारबाद फरी पाछू एक टी नी किंमत धारीए कि धारो के टी इज इक्वल टू वन छे आने जीरो करवा माटे आ मळशे वन टी इज इक्वल टू वन मूको एटले आ माइनस वन आवशे अने आ पद जीरो थी गयो तो ए इज इक्वल टू माइनस वन आ बंनेने आपणे अहीं मूकी दईए तो पहलू पद छे ए तो माइनस वन अपोन टी माइनस वन डी टी प्लस बी इज इक्वल टू छे प्लस वन अपोन टी माइनस टू इंटू डी टी माइनस वन आगळ लई लउं छुं अथवा तो माइनस नी निशानी खाली राखो लॉग मोड ऑफ टी माइनस वन प्लस लॉग મોડ ઓફ ટી માઇનસ ટુ પ્લસ સી આ બંનેમાંથી લોગ કોમન લઈએ આપણે આ આવશે લોગ મોડ ઓફ ટી માઇનસ ટુ અપોન ટી માઇનસ વન પ્લસ સી બેઝિકલી ટી બરાબર આપણે શું લીધું છે સાઇન એક્સ તો આ તમને મળશે લોગ સાઇન એક્સ માઇનસ ટુ અપોન સાઇન એક્સ માઇનસ વન પ્લસ સી એક્ઝામ્પલ નંબર 19 આ પણ આદેશ લેવાનો છે એક આદેશ લેવા માત્રથી તમારો દાખલો એકદમ સિમ્પલ થઈ જાય છે અને આટલા બધા દાખલા જ્યારે આપણે 7મા ચેપ્ટરમાં ગણ્યા છે સંકલનમાં 7.1 થી લઈને 7.4 કમ્પ્લીટ કર્યા છે તમે રકમને જો થોડાક ધ્યાનથી જોશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે કે આની અંદર એક્ઝેક્ટલી મારે શું કરવાનું છે
જો તમે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વન એક્સ સ્ક્વેર પ્લસ થ્રી છે, છેદ આપણી પાસે કંઈક આ રીતનો આવ્યો છે. આપણે અત્યાર સુધી જે 7.5માં આંશિક અપૂર્ણાંકના દાખલા ગણ્યા એમાં જનરલી છેદની અંદર ક્યારેય વર્ગવાળા અવયવ નહોતા આવ્યા. પણ જો તમે ધ્યાનથી જુઓ તો કે એક્સ વર્ગ બરાબર જો હું ટી ધારી લઉં, આદેશ લઈ લઉં, તેનું સંકલન થઈ જશે, વિકલન થઈ જશે 2x, જે આપણને ઉપર આપેલું છે. તો આપણા માટે એકદમ સિમ્પલ થઈ ગયું, એક્સ વર્ગ ઇઝ ઇક્વલ ટુ ટી, આ આવશે 2x, dx ઇઝ ઇક્વલ ટુ dt. કિંમત મૂકીએ આપણે તો આ આપણી પાસે આવી રીતે કંઈક આવશે કે dtના છેદમાં ટી પ્લસ વન ટી પ્લસ થ્રી. કદાચ જો વર્ચ્યુઅલ ક્લાસ હોત આપણી પાસે અત્યારે તો આ દાખલો હોમવર્કમાં જ આપત, પણ આગળ તમને ગણાવી દઉં છું. અહીંયા આપણી પાસે છે 1 upon t plus 3 ઇઝ ઇક્વલ ટુ a upon t plus 1 પ્લસ b upon t plus 3. એલસીએમ લઈએ, 1 a ઇન્ટુ t plus 3 b ઇન્ટુ t plus 1. ચાલો t ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલાં લઉં છું માઇનસ 3. હવે જો t બરાબર માઇનસ 3 લેવામાં આવે, આ બાજુ t છેદને એટલે 1, આ પર 0 થઈ જશે, આ આવશે માઇનસ 2, માઇનસ 3 પ્લસ 1, તો b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2. આ bની કિંમત આપણને મળી ગઈ. ત્યારબાદ a માટે વિચાર કરીએ, જો t ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 લેવામાં આવે તો આ 1 એમને એમ રહેશે, ટી માઇનસ 1 મૂકો તો આ માઇનસ 1 પ્લસ 3 એટલે 2 આવી જશે, આ 0, તો a ઇઝ ઇક્વલ ટુ આવશે 1/2. આ બંને કિંમત આગળ વધારીએ આપણે, a ઇઝ ઇક્વલ ટુ છે 1/2, 1/2 અપોન ટી પ્લસ 1 ઇન્ટુ ડીટી પ્લસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 અપોન ટી પ્લસ 3 ડીટી. 1/2 લોગ મોડ ઓફ ટી પ્લસ 1 પ્લસ સોરી માઇનસ 1/2 લોગ મોડ ઓફ ટી પ્લસ 3 પ્લસ સી. 1/2 લોગ બહાર લઈએ, 1/2 લોગ મોડ ઓફ ટી પ્લસ 1 અપોન ટી પ્લસ 3 પ્લસ સી. ટીની જગ્યાએ કિંમત મૂકો તો 1/2 લોગ ટી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે એક્સ સ્ક્વેર, આ મળશે એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 3 પ્લસ સી. એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ આપણે, એક્સ વર્ગ પ્લસ 4x માઇનસ 1 અપોન એક્સ ઘન માઇનસ 1. ઉપર સ્ક્વેર છે, નીચે ઘન છે, સ્વાભાવિક છે આ ઉચિત સમય પદાવલી છે. નીચેના પદના અવયવો આપીએ આપણે તો આ છે એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 અપોન એક્સ કોમન લઈએ એટલે અંદર આવશે એક્સ સ્ક્વેર માઇનસ 1, અને આ આપણને મળશે એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 અપોન એક્સ એક્સ માઇનસ 1 એક્સ પ્લસ 1. હવે આ પદ છે એ આપણે આંશિક અપૂર્ણાંક માટે લઈએ તો કે એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 અપોન એક્સ એક્સ માઇનસ 1 એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ a અપોન એક્સ, b અપોન એક્સ માઇનસ 1 અને c અપોન એક્સ પ્લસ 1. હવે આપણે લસાઅ લઈએ, એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ a, એક્સ છે એટલે હું અહીં ગુણીશ એક્સ માઇનસ 1 એક્સ પ્લસ 1 વડે, પ્લસ b એક તો એક્સ વડે ગુણાશે અને એક એક્સ પ્લસ 1 વડે, પ્લસ c આમ બહુ લાંબુ થઈ જશે, એક્સ અને એને ગુણાશે એક્સ માઇનસ 1 વડે. ત્યારબાદ એક્સની વેલ્યુ લઈએ આપણે કે ધારો કે એક્સ ઇક્વલ ટુ 0 લઉં છું પહેલાં,
जो हूँ एक्स इक्वल टू जीरो लीस तो एक्स की जगह जीरो मूको तो जीरो जीरो अँ वे माइनस वन जीरो माइनस वन माइनस वन इंटू वन आ जीरो थी जाए आ पद पर जीरो थी जाए तो आ अपने मैसे ए इज इक्वल टू वन। त्यारबाद एक्स इज इक्वल टू वन लू छू एक्स इज इक्वल टू वन लीस तो वन प्लस फोर माइनस वन वन प्लस फोर माइनस वन इज इक्वल टू आ जीरो थी जाए अहीं आवी जशे वन इंटू टू आप जीरो थी जाए तो बी इज इक्वल टू फोर बाय टू इज इक्वल टू टू आ बी नी किंमत मिली गई मने। त्यारबाद एक्स इज इक्वल टू माइनस वन लीए जो एक्स इज इक्वल टू माइनस वन लेशो तो माइनस वन नो वर्ग प्लस वन माइनस फोर माइनस वन અહીંયા આવી જશે ઝીરો ઝીરો સી માઇનસ વન માઇનસ ટુ પ્લસ વન માઇનસ વન કેન્સલ માઇનસ ફોર ઇન્ટુ પ્લસ ટુ એટલે ટુ સી અને સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ આ બધી કિંમતો મૂકીએ આપણે રકમમાં એ ઇઝ ઇક્વલ ટુ આવ્યું છે વન વન અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ બી બી ઇઝ ઇક્વલ ટુ છે ટુ ટુ અપોન એક્સ માઇનસ વન ડીએક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ છે માઇનસ ટુ સંકલનમાં માઇનસ ટુ અપોન એક્સ પ્લસ વન ડીએક્સ સંકલન લાગુ પડીએ આ આવશે લોગ મોડ ઓફ એક્સ પ્લસ ટુ લોગ મોડ ઓફ એક્સ માઇનસ વન માઇનસ ટુ લોગ મોડ ઓફ એક્સ પ્લસ વન પ્લસ સી લોગ કોમન લઈએ જવાબ કંઈક આવી રીતે આવશે લોગ મોડ ઓફ એક્સ એક્સ માઇનસ વનનો સ્ક્વેર અપોન એક્સ પ્લસ વનનો સ્ક્વેર પ્લસ સી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે। ત્યારબાદ એક બીજા એક્ઝામ્પલ બાજુ જઈએ એક્સ વર્ગ અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ હવે આ દાખલો કંઈક નવો છે ટેક્સની અંદર આવો દાખલો કદાચ એકાદો હોય તો બહુ ધ્યાન બહુ બહુ છે આ દાખલો ખાસ આપણે જોવાનો છે શું ડિફરન્સ છે જો જનરલી અત્યાર સુધીના જે દાખલા ગણ્યા છે એના ઉપરથી તમને સીધું એક મગજમાં આવશે કે હું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આદેશ લઈ લઉં એક્સ વાય ઇઝ ઇક્વલ ટી પણ નહીં લેતા કારણ કે જો તમે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આદેશ લેશો તો એનું વિકલન કરશો એટલે ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી આવશે ટુ એક્સ એટલે એક્સની એક ઘાત આપણી પાસે છે નહીં કદાચ તમે એક્સ વર્ગમાંથી સ્પ્લિટ કરો અને એક્સ ઇન્ટુ એક્સ કરીને ટુ એક્સ લાવશો તો બીજો એક એક્સ રહેશે જેના બરાબર તમે કિંમત મૂકી શકશો નહીં એટલે હવે આની અંદર શું કરશું તો કે આની અંદર આપણે ધારશું માત્ર ધારીએ છીએ આદેશ લેતા નથી શું ફેર પડે છે ધારવામાં અને આદેશ લેવામાં તો કે ધારો કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી જો હું માત્ર ધારું તો જ્યારે સંકલન કરવાનો સમય આવશે ત્યારે મારે કમ્પલસરી એક્સ વર્ગ વાળા પદનું જ સંકલન કરી શકીશ કારણ કે હું આદેશ નથી લેતો એટલે માત્ર સાદુરૂપ આપણને સરળ બને એટલા માટે અત્યારે હું ધારું છું આપણી પાસે છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી તો હું પદ મૂકી દઉં આ સંકલન અત્યારે આપણે નથી કરતા એનું તો આ પદ આવશે ટી અપોન ટુ ટી પ્લસ વન ઇન્ટુ ટી માઇનસ વન આને આપણે આંશિક અપૂર્ણાંકના સ્વરૂપમાં લઈએ તો આ મને કંઈક આવી રીતે મળશે એ અપોન ટુ ટી પ્લસ વન બી અપોન ટી માઇનસ વન તો ટી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ટુ ટી માઇનસ વન પ્લસ બી ઇન્ટુ ટુ ટી પ્લસ વન ટીની કિંમત મૂકીએ આપણે તો કે ટી ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલાં મૂકું છું સોરી અહીંયા આવી જશે ટી માઇનસ વન મારી ભૂલ છે ટી ઇઝ ઇક્વલ ટુ હું વન લઉં
तो आ मने मळशे 1, आ a पर 0 થઈ જશે, આ આવશે 3, તો b ઇઝ ઇક્વલ ટુ આવશે 1/3, બરાબર. ત્યારબાદ t ઇઝ ઇક્વલ ટુ -1/2 લઉં છું. જો ખાસ, કારણ કે જો અહીંયા -1/2 લઈશ તો જ મારા પદ 0 બનશે. તો આ -1/2 t ની જગ્યાએ a -1/2 -1 આ પદ 0 થઈ જશે. તો આ મળશે -1/2 -3/2 ઇન્ટુ a, તો a ઇઝ ઇક્વલ ટુ 1/3. આ a ની કિંમત આપણને મળશે. અહીંયા a અને b ની કિંમત આપણી પાસે સમાન આવી છે. ત્યારબાદ આગળ વધીએ. a ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે 1/3 અપોન 2t+1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ છે 1/3 અપોન t-1. હવે t ની કિંમત આપણે મૂકી દઈએ. આ છે 1/3, બહાર લઈ લઉં. હવે સંકલન કરું છું એટલે સંકલનની નિશાની 2x² + 1 ઇન્ટુ dx પ્લસ 1/3 1 અપોન x² - 1 ઇન્ટુ dx. આ તમારી પાસે આવશે x² + a² વાળું સૂત્ર. આ 1/3 ઇન્ટુ 1 અપોન a ઇન્ટુ x સહગુણક. x સહગુણક અહીંયા છે √2 tan ઇન્વર્સ x √2x/1 પ્લસ 1/3 ઇન્ટુ 1 અપોન, આ પદ છે x² - a² એટલે 1/2a log mod of x - a/x + a પ્લસ c. આખું કમ્પ્લીટ કરીએ તો આ કંઈક આવું આવશે 1/3√2 tan ઇન્વર્સ √2x પ્લસ 1/6 log mod of x - 1 x + 1 પ્લસ c. એટલે જોયું મિત્રો, અહીંયા તમારે આદેશ નથી લેવાનો, માત્ર શું કરવાનું છે, ધારવાનું છે a અને b ની કિંમત મળી જાય, સાદુરૂપ અપાઈ જાય એટલે ધારેલી કિંમત. સંકલન કરતા પહેલા આપણે જે કાંઈ ધારેલું છે એની મૂળ સ્વરૂપમાં લઈ આવવાનું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ પણ આગળનો જે આપણે દાખલો જોયો છે એની જેમ જ છે. x² + 1/x² + 2 ઇન્ટુ 2x² + 1. આની અંદર આપણે આદેશ નહીં લઈએ, માત્ર ધારશું. ધારો કે x² = t છે. ઉપર આવશે આપણી પાસે t+1/t+2 × 2t+1 અને આંશિક અપૂર્ણાંકમાં મેળવવા માટે a ઇન્ટુ t+2 અને b/2t+1. એલસીએમ લઈએ એટલે આ આવશે t+1 = a 2t+1 પ્લસ b t+2. કિંમત આપણે ધારીએ. ધારો કે સૌથી પહેલાં t = -1/2 આપણે લઈએ. જો t = -1/2 મૂકવું હોય તો અહીંયા આવશે -1/2 + 1 = આ 0 થઈ જશે. b - 1/2 + 2, આ 1/2 આપણી પાસે વધશે. અહીંયા આવશે 3/2 × b, તો b = 1/3. ત્યારબાદ t = -2 લેશું આપણે. t = -2 મૂકીએ તો શું આવશે, આ બાજુ છે -2 + 1 = a 2 × -2 + 1. આ પદ 0 થઈ જશે. -1 - 4 + 1 = -3, તો a = 1/3. આ બંને દાખલામાં a અને b આપણે સરખા એવા છે, તો એનો મતલબ એવો નથી કે દરેક દાખલામાં આ જ આવશે, બરાબર. એવું કોઈ સેટ ન કરવું મગજને.
હવે આ બંનેને કિંમત આપણે મૂકી અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 1/3 અપોન ટી પ્લસ ટુ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1/3 છે 2t + 1. હવે આપણે સંકલન કરવું છે. સંકલન કરવું છે એટલે આદેશ લીધો નથી, આદેશ નથી લીધો એટલે ટીની વેલ્યુ આપણે ફરી પાછી જેમ હતી એમને મૂકી દઈએ. આ 1/3 હું બહાર લઈ લઉં, 1/t ઇઝ ઇક્વલ ટુ છે એક્સ સ્ક્વેર, તો આ મળશે એક્સ સ્ક્વેર પ્લસ 2 × dx પ્લસ 1/3 સંકલનમાં 2x² પ્લસ 1 dx. એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એકદમ સિમ્પલ ટેન ઇન્વર્સનું સૂત્ર. આ 1/3 × 1/a, એ ઇઝ ઇક્વલ ટુ √2. ટેન ઇન્વર્સ x/a, ઓકે. આ બાજુ 2x² + 1, આ પણ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું જ સિસ્ટમ છે. તો 1/3 × x નો સહગુણક, x નો સહગુણક છે આપણી પાસે √2 × a, એ ઇઝ ઇક્વલ ટુ 1 જ છે. તો આ આવશે ટેન ઇન્વર્સ √2x/1 પ્લસ સી. લાસ્ટ એક્સપેન્શન આપી દઈએ, 1/3√2 ટેન ઇન્વર્સ x/√2 પ્લસ 1/3√2 ટેન ઇન્વર્સ √2x + c. તો આ આન્સર આવી ગયો આપણો. તરફ જઈએ આપણે, x³/2x² + 5. આમ જોવા જાવ તો ઉચિત સમય પદાવલી છે, હજી સુધી આપણે બધા જ દાખલા ઉચિત સમય પદાવલીના જ ગણ્યા છે. આ x ની 4 ઘાત આપણને મળશે, ઉપર x નો ઘન જ છે. પણ આ પદને હું સેજ આ રીતે લખું છું એટલે તમને ખ્યાલ આવે, x² × x² + 2 × x² + 5. હવે જો ધ્યાનથી જો, જો હું x² બરાબર, હું અહીંયા આદેશ લઈશ, ધારીશ નહીં, હું આદેશ લઉં તો મને કંઈક આવી રીતે મળશે કે x² ઇઝ ઇક્વલ ટુ t, તો 2x × dx ઇઝ ઇક્વલ ટુ dt. અહીંયા મારી પાસે x છે, 2x લાવા 1/2 વડે ગુણી નાખું અને ભાગી નાખું આપણે, તો આ આવશે x² 2x dx / x² + 2 અને x² + 5. હવે આપણે x² બરાબર જે આદેશ લીધો છે એ મૂકી દઈએ, તો આ આવશે 1/2 ઉપર t/t + 2 t + 5 × dt. આંશિક અપૂર્ણાંક માટે આપણે તૈયાર, t/t + 2 t + 5 = a/t + 2 b/t + 5. અને કિંમત લઈએ આપણે, t = a/t + 5 + b/t + 2 લસા લઈને હવે આપણે a અને b ની કિંમત મેળવશું. સૌથી પહેલા આપણે લેશું t = -5. જો t = -5 આવે તો આ -5, a -5 + 5 = 0 પ્લસ બી -5 + 2 = -3, તો b = 5/3. આ આપણને બી ની કિંમત મળી ગઈ. હવે એ જ રીતે t = -2 લઉં છું હું પહેલાં, t = -2, તો આ આવશે -2 + 5 = +3, a × 3, અને બીજું b = 0 થઈ જશે એટલે a = આવશે 2/3, પણ કેવા માઇનસ. આ બંનેની કિંમત આપણે મૂકી દઈએ અહીંયા, તો આપણી પાસે છે a એટલે મને મળે છે -2/3 / t + 2 dt + t ની કિંમત છે b = 5/3 / t + 5.
मैं અહીંયા આદેશ લીધો છે એટલે સંકલન કરતા પહેલા મારે t ની કિંમત મૂકવી જરૂરી નથી. માઇનસ 2 બાય 3 સંકલનમાં 1 અપોન t પ્લસ 2 ઇન્ટુ dt પ્લસ 5 બાય 3 સંકલનની અંદર 1 અપોન t પ્લસ 5 ઇન્ટુ dt. આ તમને મળશે માઇનસ 2 બાય 3 લોગ મોડ ઓફ t પ્લસ 2 प्लस 5 बाय 3 लॉग मोड ऑफ टी प्लस 5 प्लस सी. हवे आपने टी नी किंमत मुकी दी है आमा टी इज इक्वल टू में धारेलू छे एक्स स्क्वायर तो माइनस 2 बाय 3 लॉग एक्स स्क्वायर प्लस 2 प्लस 5 बाय 3 लॉग एक्स स्क्वायर प्लस 5 प्लस सी.